પાટણ જિલ્લાના હારીજે તાલુકાના દુનાવાડા ગામે પ્રાથમિક શાળાના આચાર્યએ ધોરણ છઠ્ઠામાં ભણતી 5 જેટલી વિદ્યાર્થિનીઓ સાથે શારીરિક અડપલા કર્યા હોવાની ઘટના પ્રકાશમાં આવતા વાલીઓ ચોંકી ઉઠ્યા હતા. તો આ બાબતે તેઓ શાળામાં હાથે દોડી આવ્યા હતા. ત્યારબાદ આવા શિક્ષકને કડકમાં કડક સજા થાય તે માટે તેમણે હારીજ પોલીસ મથકે લંપટ આચાર્ય વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આચાર્યની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. તો બીજી બાજુ પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા પણ આચાર્ય સામે ખાતાકીય તપાસના આદેશ કરવામાં આવ્યા છે. તો ગુરુ અને શિષ્યના સંબંધોને શર્મસાર કરતી ઘટના પાટણ જિલ્લાના હારીજ તાલુકાના દુનાવાડા ગામે બનવા પામી છે, જ્યાં દુનાવાડા સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ 6માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ સાથે શાળાના લંપટ શિક્ષક પ્રવીણ પટેલ દ્વારા શારીરિક અડપલા કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. તો શાળામાં અભ્યાસ કરતી ભોગ બનનારી વિદ્યાર્થિનીઓએ જ્યારે સમગ્ર ઘટના બાબતે પોતાના વાલીને કરતા સમગ્ર આચાર્યની કાળી કરતૂતનો કાંડ ખોલતા રોષે ભરાયેલા વાલીઓ શાળાએ પહોંચ્યા હતા અને લંપટ આચાર્યને સબકના પાઠ ભણાવી હારીજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તો પોલીસે આ મામલે પોસ્કો તેમજ એટ્રોસિટી એક્ટ મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી તરફ ત્યારે પોલીસે આ મામલે પોસ્કો તેમજ એટ્રોસિટી એક્ટ મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી તરફ આ પ્રકારની ઘટનાને લઈને શિક્ષણ વિભાગ દ્વારા પણ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી ખાતાકીય તપાસ કરી કાયદેસરના પગલાં ભરવામાં આવશે હોવાનું જણાવાયું છે. તો આ પ્રકારની જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું. તો સાથે જ સમગ્ર પંથકના લોકો દ્વારા લંપટ શિક્ષક વિરુદ્ધ ફિટકારની લાગણી વરસાવવામાં આવી રહી છે. હારીજ તાલુકાના દુનાવાડા ગામે પ્રવીણભાઈ ભલાભાઈ પટેલ સાબરકોટાના ત્યાં આગળ દુનાવાડા આચાર્ય તરીકે ફરજ નિભાવતા બરાબર. પછી તે એમ કે છોકરીઓ છઠ્ઠું ભણતી હોય કે સાતમું બરાબર, દરેક છોકરીઓ સાથે બીભત્સ એમ કે વર્તન કરતા, ખોટું વર્તન કરતા, ગંદી હરકતો કરતા. એટલે છોકરીઓને ડર એવું ડર ભય પેદા કરતા એ કરતા પોતે કે તમે ઘરે જઈને વાલીને વાત કરશો તો અમે તમને મારશું કહો તો નપાસ કરશું એવો ભય પેદા કરતા એમ કે બરાબર. છોકરીઓ ગભરાઈ જતી અને કશું કહે ઘરે ના કહેતી, પણ એક છોકરી એમ કે એને કહેવાથી દબાવવાથી ગભરાઈ જઈ, ગભરાઈ જઈ એટલે બીમાર પડી. એટલે એના વાલીએ પૂછ્યું કે કેમ તો નિશાળ નહીં ગઈ બેટા, કેમ કે શું તકલીફ હોય? રાતે 9 વાગે જઈને ઘરે પૂછ્યું કે મને સાહેબ કે આવું પ્રવીણભાઈ ભલાભાઈ પોતે એ કે મને ખોટી રીતે ગંદી હરકતો કરે છે બરાબર. તે કે સારું ચલો કે સારું હું સવારે તમને સવારે સાહેબનો ભેગો થઈશ. પછી સવારે દાડા બીજા દિવસે 18 તારીખે શુક્રવારના બીજા દિવસે 18 તારીખને શુક્રવારના એ ભાઈ દિનેશભાઈ ભીખાભાઈ પોતે અને બીજા ભાઈઓને વાત કરી બરાબર, મેલાના માણસોને અને છોકરીઓને વાત કરી. છોકરીઓ કીધું બીજી છોકરી જે ભણાય સાથમાં એ છોકરીઓ એમ કે અમારી સાથે પણ આવું વર્તન કરે છે બરાબર. એટલે કે આવું ઘણી વખત અમારી સાથે કર્યું. બીજી એમ કે 12મું ભણતી હોય જે બીજી હાઈસ્કૂલની અંદર એ છોકરીઓ પણ કહે છે કે અમારી સાથે આવું વર્તન કરતા સાહેબ, પણ અમે તો એમની સાથે સામું પડીને રહેતા. કેટલી છોકરી સાથે આ અભદ્ર વર્તન થયું? હાલ તો અભી હાલ જો દુનાવા હાલ તો અભી હાલ 5 છોકરીઓ છે બરાબર. બીજી એક દુનાવાડા ગામમાં રબારીની છોડી છે, પછી એક ચૌધરીની છોકરી હતી બરાબર. ચૌધરીની છોકરી હતી હાલ અહીંયા હાજર નથી, ઘરે છે, અંગા સાથે આવી નથી. આપે શું કાર્યવાહી કરી એમના? આપણે અમે કાર્યવાહી અહીંયા હારીજ પોલીસ સ્ટેશનની અંદર એમના થકી કેસ એમ કે એમના અમને ન્યાય મળે એટલા માટે દાખલ કેસ કર્યો. શું નામ આપનું? પરમાર મહેન્દ્રભાઈ સદાભાઈ. મારી સુરી મહેલ જાય છે દુનાવાડા પ્રાથમિક શાળામાં. એકણ આ ઘટના બની છે કે સાહેબ એને છેરખાની ગંદી કરવામાં આવે છે. એ છોરી નેહાલ જાતી નથી, બેદારાથી ઘેર રહેતી હતી કે પેપર આલવા. મેં કીધું તું જા, તો કે મને સાહેબ હેરાન કરે છે, ગંદી નજર છે જોવે છે, જ્યાં તાં હાથ ફેરવે. મારે મમ્મી નહીં જાવું નેહાલ. મેં કીધું જવું પડશે, પેપર છે, 12 મહિનાની પરીક્ષા તારી ફેલ જાય છે. મેં કીધું તું જા, હા ના કરીને અમે મેલી છે, પણ આ સાહેબ અમારે નેહાલમાં જોઈએ નહીં, રિટાયર જા રિટાયર એને કરવામાં આવે માંગણી રાખી અમે. તમે શું કાર્યવાહી કરી અત્યારે? અમે એની કાર્યવાહી એમ જાણવામાં આવીએ કે આ સાહેબ અમારે એને નેહાલમાં જોઈએ નહીં, બીજે જાય તો એને એને એ મળે એની નોકરી, બીજી નિશાલે જશે એને નોકરી મળશે તો એ એને બીજી સૂર્યને હેરાન કરવામાં આવશે. તા સાહેબને ગમે એક નોકરી મળવી ના જોઈએ. શું નામ બેન આપનું? જાસ્મીના. બકા કયા ગામની તું? હું દુનાવાડા ગામની. શું તકલીફ છે તમે પોલીસ સ્ટેશન આવ્યા તમે?
કારણ કે સાહેબે અમને કીધું કે બાજુના રૂમમાં જવાનું, તેમ બાજુના રૂમમાં જતો અને સાહેબે મારા સાથેથી પકડીને તસમે હું દોડીને ત્યારે મને પડીને તોય હું દોડી ઉડી, તોય પણ પાછી સાહેબે કેળાથી પકડી અમે ધમક્યા જતો તો વાલીમ કહીશ ને તો માં નાખીશ કે લુણાવાડા પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા જ કહી શકાય તો શાળાની બાળકીઓ સાથે છેડતીના ગંભીર આક્ષેપ થયા છે. આ બાબતે ડીપીઓ કક્ષાએથી શું કાર્યવાહી હાથ ધરવામાં આવી છે? આ બાબતે અમને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીથી મારફત જાણવા મળેલ કે ભાઈ દુનાવાડા શાળામાં કંઈ ઘટના બનેલ છે તો તાત્કાલિક મેં શું ઘટના બનેલ છે અને શું હકીકત છે માટે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને સીઆરસી કોઓર્ડિનેટરને સંયુક્ત તપાસ સોંપેલ છે. એમનો તપાસ અહેવાલ આવ્યા બાદ તુરંત જ અત્રેથી કાર્યવાહી કરવામાં આવશે અને જો શિક્ષક દોષી થશે તો તાત્કાલિક એને સસ્પેન્ડ કરવામાં આવશે અને ત્યારબાદ એમને સામે ખાતાકીય તપાસ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. દીપક સતવારા સાથે CN24 ન્યૂઝ પાટણ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.